નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. હું તરણ કુમાર મારવતસિંહ, ડાયરેક્ટર ઓફ કૃષ્ણા એકેડેમી. હલો, કૃષ્ણા એકેડેમીમાં રેલવે, બિન સચિવાલય ક્લર્ક, તલાટી બધી જ એક્ઝામોની તૈયારી કરાવવામાં આવે છે. આ રીતનો મારો પહેલો વિડીયો છે, કારણ કે હું એવું માનું છું કે બીજાને કંઈક કહેતા પહેલા આપણે પણ કંઈક કરીને બતાવવું પડે, આપણે પણ કોઈક એક્ઝામ ક્રેક કરીને બતાવવી પડે. તો ગયા વર્ષે જે રેલવેમાં અસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી આવી હતી, બરાબર, CN01 2018, આમાં ટોટલ 3 એક્ઝામ હતી અને મેડિકલ પણ ઇવન સ્ટાન્ડર્ડ માંગ્યું હતું. તો મેં 3 એક્ઝામ ક્લિયર કરી છે, મારું મેડિકલ પણ ઇવન થઈ ગયું છે અને ફાઇનલ પેનલિસ્ટમાં મારું નામ પણ આવી ગયું છે. આવતા મહિને મારું જોઈન થશે, બરાબર. તો મેં મારી રેલવેની તૈયારી કઈ રીતના કરી, બરાબર, ક્લાસમાં પણ મેં કઈ રીતના સ્ટડી કરાવું છું, એ બધી જ માહિતી મેં તમને આ વિડીયોમાં કહીશ, બરાબર. તો રેલવેની વાત કરીએ તો સૌથી પહેલા તમને સિલેબસ ખબર હોવો જોઈએ, તો મેથ્સ, રિઝનિંગ, જનરલ સાયન્સ અને જીકે, બરાબર. જીકે માં કરંટ અફેર પણ આવી જાય છે. તો 50 માર્ક્સનું પેપર તો તમારું મેથ્સ અને રિઝનિંગનું જશે. આ બતાવવાનું કારણ એ છે કે આ થોડા દિવસોમાં NTPC ની એક્ઝામ આવશે, બરાબર, જે બાર પાસ અને ગ્રેજ્યુએશન પર ફોર્મ ભરાયા હતા, અને રેલવે ગ્રુપ ડી ની એક્ઝામ પણ આવશે, તેમજ જુનિયર એન્જિનિયરનું CBT 2 જે છે એમાં ફર્સ્ટ પાર્ટ પણ આ રીતના નોન ટેકનિકલ હશે. તો આ સેક્શનની તૈયારી તમારે કઈ રીતના કરવી એની માહિતી મેં તમને આપીશ, બરાબર. તો મેથ્સની તૈયારી કઈ રીતના કરશો, મેથ્સની તૈયારી કરવા માટે તમારે શું કરવું પડશે, તમારે એના બેઝિક જે નિયમો જે છે, બરાબર, સાદુરૂપના નિયમો છે, બોર્ડમાસના નિયમો છે, ગઢિયા તમને આવડતા હોવું જોઈએ, વર્ગ અને વર્ગમૂળ તમને આવડતા હોવું જોઈએ, આ બધી તમારે તૈયારી કરવી પડશે. મેં તમને 2-3 ઓનલાઈન ચેનલનું પણ નામ આપીશ કે જે બહુ સારી રીતના તૈયારી કરાવે છે, બરાબર. એક છે વાઈફાઈ સ્ટડી, કે જે તમે એનું નામ સાંભળ્યું હશે, બરાબર, ભારતની નંબર 1 સ્ટડી ચેનલ છે. બીજું છે એક્ઝામ્પલ, કે જેમાંથી પણ મેથ્સ અને રિઝનિંગ આરામથી તમે સ્ટડી કરી શકો છો, કારણ કે અમારા ક્લાસમાંથી બધા જ વિડીયો અપલોડ કરવા પોસિબલ નથી, બરાબર. એટલો ટાઈમ રહેતો નથી કે અમે વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરીએ. તો તમે આ ચેનલની મદદથી એની તૈયારી કરી શકો છો. વાત રહી ત્રીજા સેક્શનની, જીકે જનરલ સાયન્સ અને જનરલ નોલેજની, બરાબર, ત્રીજાના ચોથા સેક્શનની, મેં તમને એક બુક બતાવું છું, બરાબર. આ બુક તમે જોઈ પણ હશે, લુસેન્ટ જીકે, બરાબર, સામાન્ય જ્ઞાન, લુસેન્ટ પબ્લિકેશનની આ બુક છે, જેમાંથી તમારો જે ત્રીજો અને ચોથો સેક્શન છે, બરાબર, એ આરામથી કવર થઈ જશે. આ બુકની વાત કરીએ તો આ બુક હિન્દીમાં છે, બરાબર, આ બુક હિન્દીમાં છે, કારણ કે જો તમારે સાયન્સની તૈયારી કરવી હોય તો 7-8-9-10 ધોરણનું વિજ્ઞાન તમારે તૈયાર કરવું પડે. એના બદલે તમે જો રુસેન્ટની બુક કરી નાખશો તેમાં સાયન્સ તો આવી જશે, સાથે સાથે જીકે પણ આવી જશે. તો આના ટોપિકની વાત કરું મેં અહીંયા, તો આમાં ભારતનો ઇતિહાસ આપેલો છે, બરાબર, ભૂગોળ આપેલું છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, રમત ગમતનો છે, બરાબર, થિયરી ટાઈપ છે. લુસેન્ટની MCQ ટાઈપની પણ બુક આવે છે, જે તમે આ બુક પતાવ્યા પછી યુઝ કરશો, બરાબર, એની પ્રિપરેશન પછી કરો. પહેલા તમે આ બુક 1-2 વખત રીડ કરી લો, પછી MCQ ની પ્રેક્ટિસ કરશો તો આરામથી તમારા જીકે અને જનરલ સાયન્સમાંથી પણ સારા માર્ક્સ આવશે. કરંટ અફેર માટે પણ તમે, મેં જે રીતના કહ્યું, ન્યૂઝ પેપર વાંચી શકો છો, ન્યૂઝ ચેનલ જોઈ શકો છો, તેમજ રોજબરોજની ઘટનાઓ તમે નોટ ડાઉન કરીને પણ તમારું મટીરિયલ ખુદ તૈયાર કરી શકો છો. તેમજ જે મેં ઓનલાઈન ચેનલની વાત કરી, વાઈફાઈ સ્ટડી છે, એક્ઝામ્પલ છે, એ બધા પણ વીકલી કરંટ અફેર, ડેલી કરંટ અફેરના વિડીયો અપલોડ કરતા હોય છે. તો તમે ઓનલાઈન પણ તૈયારી કરી શકો છો. જો તમારેથી ક્લાસ થાય એવું ના હોય, તમે ઓનલાઈન પણ હવે બધું જ મટીરિયલ ફ્રીમાં આપણને ઓનલાઈન મળી જાય છે, બરાબર, વિડીયોના રૂપમાં યુટ્યુબ પરથી. તો તમે એ રીતના તૈયારી કરી શકો છો. મેથ્સની ડિટેલમાં તૈયારી કરી રીતના કરવી એના માટે મેં એક નવો વિડીયો બનાવીશ. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો, તેમજ સ્ટડી વિથ માય ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ થેન્ક યુ.